નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે વાત કરીશું પ્રેમાનંદ વિશે. તો મિત્રો, ગુજરાતી ભાષાના આખ્યાનકાર એવા કવિ પ્રેમાનંદ વિશે આપણે આ વિડીયોની ડિટેલમાં વાત કરીશું. તો મિત્રો, આપ આ વિડીયો કમ્પ્લીટ જોજો. મિત્રો, આનો જે પ્રેમાનંદ છે તેનો મિનિમમ એક પ્રશ્ન મોસ્ટ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતો હોય છે. તો મિત્રો, આપણે આ વિડીયો જોવો, ખૂબ જ જરૂરી છે. ઓકે, તો મિત્રો શરૂ કરીએ. સૌપ્રથમ મિત્રો, ગુજરાતી સાહિત્યની અંદર જે પ્રેમાનંદ છે, ઓકે, તો કવિનું નામ છે પ્રેમાનંદ. અને મિત્રો, પ્રેમાનંદનું આખું નામ થશે પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ. ઓકે મિત્રો, ક્યારેક પણ એવું પણ પૂછાય કે પ્રેમાનંદ છે એનું આખું નામ શું છે, પૂરું નામ શું છે, તો આવશે આપને આવડવું જોઈએ, પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ. એના પછી જોઈએ તો મિત્રો, કવિનું ઉપનામ શું છે, પ્રેમાનંદ છે તેના ઉપનામ શું છે. તો પ્રેમાનંદને મહાકવિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આખ્યાન શિરોમણી તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી જોઈએ તો મિત્રો, પ્રેમાનંદ છે તેનો જન્મ વડોદરાની અંદર થયો હતો અને 1649ની અંદર થયો હતો. ઓકે, તો મિત્રો હવે જોઈએ કે વડોદરા જે છે એ કઈ જગ્યાએ ગુજરાતની અંદર આવેલું છે. તો મિત્રો, આપ જોઈ શકાય છે ગુજરાતનો અત્યારે મેપ આપ જોઈ શકો છો. તેની અંદર જે પ્રેમાનંદ છે તેનો જન્મ વડોદરામાં થયો હતો. ઓકે, તો આપ જોઈ શકાય છે કે વડોદરા અહીંયા છે. વડોદરાને જોઈએ તો કયા કયા જિલ્લાની હદ સ્પર્શ કરે છે, એક તો ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા અને આણંદ. ઓકે, તો આટલા જિલ્લાની જે હલ છે તે વડોદરા જિલ્લાને સ્પર્શ કરે છે. ઓકે મિત્રો, આના પછી આગળ જઈએ. મિત્રો, ગુજરાતી સાહિત્યની અંદર જે પ્રેમાનંદ છે તેની કૃતિઓ કઈ કઈ છે. ઓકે, સૌપ્રથમ જોઈએ તો નળાખ્યાન, ચંદ્રાસન આખ્યાન, પછી જોઈએ તો ઓખાહરણ, રણયજ્ઞ, પછી જોઈએ તો વિવેક વણઝારો અને સુભદ્રાહરણ. એના પછી આગળ જોઈએ તો અભિમન્યુ આખ્યાન અને મામેરુ, પછી જોઈએ તો દસમ સ્કંદ અને સુદામા ચરિત્ર, પછી જોઈએ તો સુધન્વા આખ્યાન. ઓકે, તો આટલી જે કૃતિઓ છે તે પ્રેમાનંદની છે. મિત્રો, આમાંથી હમણાં જોઈએ તો કરંટની અંદર જે એસઆઈના પેપર ચાલુ છે તેની અંદર જે રણયજ્ઞ જે કૃતિ છે, ઓકે, તો રણયજ્ઞ કૃતિ છે તે હમણાં જ પૂછાઈ ગયેલી છે. ઓકે, તો જે આ કૃતિ છે આપ જોઈ શકાય છે કે આ રણયજ્ઞ જે કૃતિ હતી તે હમણાંના પેપર જે છે તેની અંદર પૂછાયેલું છે કે રણયજ્ઞ કોની કૃતિ છે. ઓકે, તો પ્રેમાનંદની કૃતિ આવે છે. ઓકે, તો હમણાં એવી રીતે મિત્રો, આમાંથી મિનિમમ જે તલાટીની એક્ઝામ આવી રહી છે અને બિનસચિવાલય ક્લાર્કની એક્ઝામ છે તેના માટે ખૂબ જ અગત્યના કવિ છે. ઓકે મિત્રો, એના પછી આગળ જોઈએ તો કવિ પ્રેમાનંદને માણભટ્ટ અથવા તો ગાગરિયા ભટ્ટ તરીકે પણ જાણીતા છે. એટલે કે પ્રેમાનંદ છે તેનો આ એક જે પોતાનો જે કામ કરતા એટલે ધંધો હતો. ઓકે, માણભટ્ટ તરીકે પણ જાણીતા હતા અને ગાગરિયા ભટ્ટ તરીકે પણ જાણીતા હતા. પછી તો મિત્રો, જે પ્રેમાનંદ છે તેનો જે ઓખાહરણ છે તે ચૈત્ર મહિનામાં ગવામાં આવે છે. એના પછી જોઈએ તો સુદામા ચરિત્ર છે એ દર શનિવારે ગવાય છે. એના પછી આગળ જોઈએ તો જ્યાં સુધી ગુજરાતી ભાષાને બીજી ભાષાઓ કરતાં વિશેષ ઉત્કર્ષ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તો મિત્રો, આ જે એક્ઝામમાં પ્રશ્ન છે બહુ ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે કે પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી છે. પ્રેમાનંદ હોય, અખો હોય, ઓકે, પછી કલાપી હોય, એવી રીતે ઘણા બધા આપણે ઓપ્શન આપી દીધા હોય છે. મિત્રો, પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા પ્રેમાનંદે લીધી હતી. એના પછી જોઈએ તો પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરામાં આવેલી છે. સૌપ્રથમ તો વડોદરા સાહિત્ય સભા હતું, પછી એનું નામ બદલી અને પ્રેમાનંદ સાહિત્ય સભા કરવામાં આવ્યું છે. પછી તો મિત્રો, પ્રેમાનંદ છે તેને અખૈયાની રચના માટે પણ જાણીતા છે. ઓકે, તો અખૈયાની રચના માટે પણ પ્રેમાનંદ જાણીતા છે. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ ગુજરાતી સાહિત્યના જે અગત્યના પ્રશ્નો વિશે. તો સૌપ્રથમ તો પહેલો પ્રશ્ન છે, પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો. ઓકે, તો આપણી પાસે ઓપ્શન છે અમદાવાદ, ઓકે, વડોદરા, સુરત અને નવસારી. તો મિત્રો, આપને ખબર જ હશે કે સાચો જવાબ આની અંદર શું આવશે. ઓકે મિત્રો, તો આની અંદર જે સાચો જવાબ આવશે, પ્રેમાનંદ છે તેનો જન્મ વડોદરાની અંદર થયો હતો. ઓકે, તો વડોદરામાં થયો હતો. તો ઓપ્શન નંબર બી છે તે આપણો સાચો આન્સર થશે. તો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ઓખાહરણ કયા મહિનામાં ગાવામાં આવે છે. ઓકે મિત્રો, તો આપણી પાસે ચાર ઓપ્શન છે, ચૈત્ર, કારતક, માગસર કે શ્રાવણ. તો ઓકે મિત્રો, તો ઓખાહરણ જે છે તે આપણે ચૈત્ર મહિનામાં ગાવામાં આવે છે. એના પછી આગળ જોઈએ આપણે સુદામા ચરિત્ર ક્યારે ગવાય છે. ઓકે, તો સુદામા સોમવારે, મંગળવારે, ગુરુવારે કે શનિવારે. તો મિત્રો, સુદામા ચરિત્ર છે દર શનિવારે ગવાય છે. ઓકે, એના પછી આગળ જોઈએ મિત્રો પ્રશ્ન, ગુજરાતી સાહિત્યમાં નળાખ્યાન અને કુંવરબાઈનું મામેરું કોની કૃતિઓ છે. ઓકે, પ્રેમાનંદની છે, નરસિંહ મહેતાની છે, કલાપીની છે કે ઉપર પૈકી એક પણ નહીં. તો મિત્રો, જે નળાખ્યાન અને કુંવરબાઈનું મામેરું જે છે તે પ્રેમાનંદની કૃતિઓ છે.
ઓકે મિત્રો, તો આ લાસ્ટ પ્રશ્ન છે, પ્રેમાનંદનો વ્યવસાય શું હતો? ઓકે, પ્રેમાનંદનો વ્યવસાય શું હતો? ઓપ્શન નંબર જોઈએ તો એ માણભટ્ટ અથવા તો ગાગરિયા ભટ્ટ, પછી તો ખેતીકામ, મજૂરી કામ કે કવિ. ઓકે મિત્રો, તો એટલે આપણી પાસે ચાર ઓપ્શન છે. ઓકે, તો આપનો જવાબ જે છે તે કોમેન્ટની અંદર ટાઈપ કરશો. ઓકે મિત્રો, તો આપને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટની અંદર જણાવશો. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો. મિત્રો, આ વિડીયોને લાઇક કરશો, કમેન્ટ કરશો અને આપના મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.